હેલો એવરી વન માય જગદીશ ભાખર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ડોક ડિપ્લોમા સ્ટડીઝ ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જૂનાગઢ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આજે આપણે યુનિટ નંબર ફાઇવ ચેન્જ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે પરિવર્તન અને મનોતણાવ સંચાલન આ ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એનો જે ટોપિક છે લેક્ચર નંબર વન નીડ ફોર ચેન્જ એન્ડ બેરિયર્સ ટુ ચેન્જ એટલે કે આ જે પરિવર્તન છે એની જરૂર શું અને એના માટેના બેરિયર્સ કયા કયા છે આ પોઈન્ટ ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ચેન્જ શા માટે આમ તો ચેન્જ શબ્દ છે ને એ સાયકોલોજીકલી ઘણા લોકોને ડિસ્ટર્બ કરે છે ચેન્જ આમ તો માણસની સાયકોલોજી છે કે માણસને હંમેશા કંઈક નવું જોઈએ છીએ બરાબર ચેન્જ જોઈએ છીએ અને બીજી એક પ્રકારના લોકોની મેન્ટાલિટી એવી પણ છે કે પોતે જે કામ કરે છે જો એની અંદર ચેન્જ કરવામાં આવે તો એ એમને ગમતું નથી કામ ચેન્જ થાય એ ગમતું નથી કામની પ્રોસેસ મેથડ બદલે એ ગમતું નથી એમ એટલે એક હાવર્ડ યુનિવર્સિટીના લેખમાં લખાયેલું હતું કે ભાઈ વ્યવસ્થા તંત્રીય પરિવર્તન અને વિકાસનું જે ટાઇટલ હતું તો એની અંદર આ એક કોટેશન હતું કે પરિવર્તન ઈચ્છવા જોગ છે જે વ્યવસ્થા તંત્ર પરિવર્તન સ્વીકારતા નથી તે ફસાય છે અને ત્વરિત નષ્ટ થાય છે પોતાના આંતરિક પર્યાવરણ હોવા ઉપરાંત વ્યવસ્થા તંત્રને બાહ્ય પર્યાવરણ પર નભાવવાનું હોય છે સફળ કામગીરી માટે બંને પર્યાવરણો સંતુલિત હોવા જોઈએ આથી કોઈ પણ વ્યવસ્થા તંત્ર વ્યવસ્થ સ્થગિત થઈને લાંબા સમય સુધી ધંધાના નીર વહાવી શકે નહીં એટલે ખૂબ જ સરસ કોટેશન છે અને પરિવર્તન છે એ જરૂરી છે આખું વિશ્વ છે એ સતત પરિવર્તનશીલ છે એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર પણ ચેન્જ થાય છે તો એ પણ કંઈક સારા માટે જ થતું હોય છે એ આપણે ધ્યાનમાં રહેવું જોઈએ હવે એ ઇમ્પોર્ટન્ટ શા માટે છે એ જોઈએ ઓર્ગેનાઇઝેશન કેન ડ્રાઈવ બેટર પરફોર્મન્સ એન્ડ એમ્પ અપ બિઝનેસ રિઝલ્ટ થ્રુ ઇફેક્ટિવ ચેન્જ મેનેજમેન્ટ એટલે સારામાં સારું પરફોમન્સ આપી શકાય છે જો ચેન્જ કરવામાં આવે તો બિઝનેસને પણ ગ્રોઅપ કરી શકાય છે બરાબર લીડિંગ ચેન્જ ઇઝ અન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અ લીડર્સ જોબ એટલે જે સારામાં સારા ચેન્જીસ હોય એ એક લીડરના અંદર થયેલા જોબ સોરી જે નેતા છે સારું લેતા એ પોતાના કામમાંથી ચેન્જ છે એ લઈ આવે છે ટોપ ફાઈવ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ ચેલેન્જીસ એટલે આમ કોમનલી જોવા જઈએ તો સૌથી ચેલેન્જ શું બદલ બદલ કરવા માટે ફેરફારો કરવા માટે તો ફર્સ્ટ છે રેઝિસ્ટન્સ ફ્રોમ ધ પીપલ વુ નીડ ટુ ચેન્જ એટલે જેને ખરેખર બદલાવવાની અથવા બદલવાની જરૂર છે એને બદલાવવા આ જ એક સંઘર્ષ છે બીજું છે નેવિગેટિંગ ધ પોલિટિકલ લેન્ડસ્કેપ એટલે જે રાજકારણીય આખો માહોલ હોય એની અંદર આખો ફેરફાર કરવો બદલ કરવો એ તો સૌથી અઘરામાં અઘરું કામ છે ચેલેન્જ છે થર્ડ છે એડ્રેસિંગ ટીમ ડિસફંક્શન્સ એટલે જે કંઈ ટીમ હોય એ ટીમની અંદર લોકો એકબીજા સાથે એટલા બધા હળીમળી ગયેલા હોય અને એવી રીતે કામ કરતા હોય તો એવી જગ્યાએ પણ ચેન્જ લઈ આવવું એ ખૂબ અઘરો છે ટૂંકમાં આખો માહોલ છે એ ખરાબ થઈ ગયેલો હોય તો ત્યાં ચેન્જ લઈ આવો અથવા પરિવર્તન કરવું એ ખૂબ અઘરું છે ટીમની અંદર પણ ચોથું છે ડિફિકલ્ટ કન્વર્ઝેશન્સ કોચિંગ ફીડબેક ટુ સિનિયર લીડર્સ સિનિયર્સ લોકો સાથે ડીલ કરવી સિનિયર્સ ઇન ધ સેન્સ સપોઝ આપણે ડિપ્લોમા થર્ડ સેમેસ્ટરમાં છીએ હવે ડિપ્લોમા થર્ડ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ફિફ્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ સાથે વાતો કરશે કંઈક પ્રપોઝલ આપશે અથવા તો કંઈક ડિસ્કશન કરશે ત્યારે સિનિયોરિટીને લીધે ફિફ્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ એને એક્સેપ્ટ કરશે કે નહીં આ બહુ મોટો પ્રશ્ન છે કે અમારાથી નાના અમને શું શીખવાડે એમ એટલે આવું જનરલી બધી જગ્યાએ થતું હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર પણ પોઝિટિવ એટીટ્યૂડ આવી રીતના હોય એવા પણ લોકો ખૂબ ઓછા હોય છે ફિફ્થ છે ડીલિંગ વિથ એમ્બિગ્યુટી અનસર્ટનિટી એન્ડ ઇનએબિલિટી ટુ ફોરકાસ્ટ ધ ફ્યુચર એટલે ભવિષ્યમાં શું થવાનું છે ને એ પ્રેડિક્ટ કરવું અથવા તો ફોરકાસ્ટ કરવું ધારવું એ ખૂબ અઘરું છે અને એમ્બિગ્યુટી અનસર્ટેનિટી અને ઇનએબિલિટી એટલે કે જે ક્ષમતા છે એમાં ઉણપ એવું કહી શકાય જે અનિશ્ચિતતા છે એ કેવી હશે એ એ ના કહી શકાય એટલા માટે જે ચેન્જ છે એ ચેન્જ પ્રેક્ટિકલી કરવો ખૂબ અઘરો છે અત્યારે આવનારા દસ વર્ષ પછી શું થશે એ સો ટકા કહી શકાય નહીં પણ થશે ખરું એની પ્રોબેબિલિટી હોઈ શકે શક્યતાઓ હોઈ શકે ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ મેનેજમેન્ટ એની અંદર કન્ટિન્યુ આપણે કરીએ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ મેનેજમેન્ટ ઇઝ અન એપ્રોચ ટુ ટ્રાન્ઝિશનિંગ અન ઓર્ગેનાઇઝેશનલ ઓર્ગેનાઇઝેશન ઇન્ક્લુડિંગ ઇટ્સ પીપલ ફ્રોમ ધેર કરંટ સ્ટેટ ટુ અ ન્યૂ સ્ટેટ એ એની અંદરના જે સ્ટેપ્સ છે આપણે જોઈએ પીપલ પ્રોસેસ કલ્ચર અને સ્ટ્રેટેજી રેડી ટુ ચેન્જ આ જે ચેન્જ છે એ કરવા માટે આ બધી જ વસ્તુઓ પર પ્રોસેસ કરવી પડશે મતલબ કામ કરવું પડશે એમાં લોકોને પણ ચેન્જ કરવા પડશે પ્રોસેસની અંદર પણ ચેન્જીસ કરવાના કલ્ચરલ એન્વાયરમેન્ટ જેને આપણે કહીએ અથવા વર્કિંગ એન્વાયરમેન્ટ અને સ્ટ્રેટેજી એની અંદર પણ ચેન્જ છે એ ઓવરલ જે ચેન્જ મેનેજમેન્ટ છે એ કન્સિડર કરે છે ચેન્જ મેનેજમેન્ટ પ્રોસેસ ફર્સ્ટ છે રિક્વેસ્ટ ફોર ચેન્જ સેકન્ડ ઇમ્પેક્ટ એનાલિસિસ થર્ડ છે એપ્રુવ અથવા ડેની ચોથું છે ઇમ્પ્લિમેન્ટ ચેન્જ અને લાસ્ટ છે રિવ્યુ રિપોર્ટિંગ આમ તો પ્રોસેસમાં કંઈ છે નહીં જ્યાં સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ ડિપાર્ટમેન્ટની અંદર ચેન્જ કરવો પડે એવું છે તો એ ડિસિઝન કોણ લેશે અથવા તો એ ચેન્જ માટેની ડિઝાઇન કોણ કરશે એ થયા પછી એ ચેન્જ કર્યા પછી એની ઇમ્પેક્ટ શું આવશે આ એનાલિસિસ થાય છે ત્યાર પછી ટોપ મેનેજમેન્ટ અથવા તો જે ઓથોરિટી છે એ નક્કી કરે છે કે એને હા પાડવી કે ના પાડવી એટલે એપ્રુવ અથવા તો ડેની ત્યાર પછી જો હા હોય તો ઇમ્પ્લિમેન્ટ થાય છે ના હોય તો ચેન્જીસ કરવામાં આવે છે ફેરફારો એની અંદર પણ કરવામાં આવે છે ઇમ્પ્લિમેન્ટ થઈ જાય પછી એનું રિવ્યૂ થાય છે અથવા તો ફીડબેક સિસ્ટમ જેને કહી શકાય છે એટલે જૂનું છે એ દૂર કરવામાં આવે છે નવું છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે